ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું નિર્મદ પરિવાર તરફથી. આજે આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 5 ભાગ નંબર 6 ગણિત ગમન યુનિટ નંબર 11 પરિમિતિ ક્ષેત્રફળ સંબંધિત દાખલાઓ આપણે જોઈ રહ્યા હતા. યુનિટ નંબર 11. ઓકે, આપણે આગળના ભાગમાં 26 સુધીના ક્વેશ્ચનો કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે 27 થી સ્ટાર્ટ કરીએ. જોઈએ 27મો ક્વેશ્ચન. તો કે ક્ષેત્રફળનો એકમ તરીકે ચોરસ કિમી પણ લઈ શકાય છે. હા, કયા કયા એકમ લઈ શકાશે? તો કે ચોરસ સેમી, ચોરસ મીટર અને ચોરસ કિમી. તો અહીંયા આપણને ચોરસ કિમી આપેલું છે. ઓકે, તો લઈ શકાય. તો સાચું, કોઈ પણ શહેરના ક્ષેત્રફળને ચોરસ કિમીમાં દર્શાવવું સરળ છે. હા, બિલકુલ, ચોરસ કિમીમાં જ દર્શાવવું જોઈએ. મીટરમાં દર્શાવીએ તો બહુ અઘરું પડી જાય, કારણ કે મીટર તો નાનું હોય, હવે બહુ બધું વધી જાય, રાઈટ? તો એને દર્શાવવા માટે કિમી એનો મોટો એકમ છે, તો કિલોમીટરનો મદદ આપણે લેવી જોઈએ. તો કિમીમાં દર્શાવવું જોઈએ. તમારા શાળાના મેદાનનું ક્ષેત્રફળ ક્યાં એકમમાં દર્શાવશો? તો કે ચોરસ મીટર, ચોરસ મીટર હે ને, કારણ કે એ તો મીટરમાં માપી શકાય. મેદાન એવું બધું મોટું ના હોય કે એને કિમીમાં આપણે દર્શાવવું, એટલે ચોરસ મીટરમાં દર્શાવાય. ત્યારબાદ આપણે જેવો મહાવરાના ક્વેશ્ચનો કર્યા હતા એવો જ ક્વેશ્ચન નંબર 30, જેમાં તમે નીચે નામ આપેલી છે વસ્તુઓ અથવા તો સ્થળ આપેલા છે, જેની તમે કયા ક્ષેત્રફળ એકમમાં દર્શાવશો તેની નોંધ કરવાની છે. જેમાં ચોરસ સેમી, ચોરસ મીટર, ચોરસ કિમી તથા વસ્તુ આપેલી છે, રાઈટ? તો એની મદદથી આપણે જોવાનું છે. તો કે જમીન કે જેના પર નદી વહેતી હોય તો એને ચોરસ કિમીમાં આપણે દર્શાવશું. હાથ રૂમાલ ચોરસ સેમી, સાડી ચોરસ મીટર, શેષબોર્ડ ચોરસ સેમી, પુસ્તકનું પાનું ચોરસ સેમી, મોબાઈલ ફોન ચોરસ સેમી, શાળાનું મેદાન હમણાં જ આપણે લખ્યું ચોરસ મીટર, શહેરની જમીન હમણાં એ પણ આપણે હમણાં ક્વેશ્ચનમાં જોયું આગળના સાચા ખોટામાં, તો કે એક ચોરસ કિમી. પછી ખુરશીની બેઠક, તો ખુરશી તો આ સેમીમાં જ હોય, નાની હોય બહુ મોટી ના હોય, તો ચોરસ સેમી. ત્યારબાદ આગળ જોઈએ વર્ગખંડનો દરવાજો, ચોરસ મીટર, ચોરસ મીટર, બ્લેકબોર્ડ ચોરસ મીટર, બગીચો ચોરસ મીટર, ટીપોય ચોરસ સેમી, ભારતનો રાષ્ટ્રધ્વજ ચોરસ સેમી, રસોડાનું ભોંયતળિયું ચોરસ મીટર. આ રીતના જુદા જુદા એકમો આપણે યુઝ કરી શકીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 31 જોઈએ. તો કે એવો લંબચોરસ બનાવો કે જેમનું ક્ષેત્રફળ 18 ચોરસ સેમી થતું હોવું જોઈએ, તથા ત્યારબાદ તેની પરિમિતિ જુદી જુદી હોય તે પણ ગણો. તો એવા તે ક્ષેત્રફળ વાળા 18 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળા આપણે લંબચોરસ બનાવવાના છે, જેની પરિમિતિ જુદી જુદી થતી હોય અને એનું માપન પણ કરવાનું છે. તો અહીંયા આપણને આ આખું મોટું ચોરસ બોક્સ આપેલું છે, એની અંદર આપણે નાના નાના ખાનાનો ઉપયોગ કરીને 18 ચોરસ સેમીનું બનાવશું. તો એક તો બને 9×2, 9×2 18 થઈ જાય ને. તો ઊભી લાઈન આપણે આ છે, આ લાઈન છે એ 18 9ની કરીએ અને ઊભી લાઈન 2ની કરીએ, જેથી કરીને આ 9 અને આ 2, 9×2 18 થઈ જશે, એટલે ક્ષેત્રફળ 18 થઈ ગયું. હવે આપણે એની શું માપશું? પરિમિતિ. તો 9 અહીંયા 9 અહીંયા, એટલે 18 19 20 21 ને 22, તો પરિમિતિ થઈ ગઈ 22 સેમી. હવે લંબચોરસ 2, તો અહીંયા ઊભી લાઈન છે એ 3ની કરી શકાય અને આડી લાઈન 6ની કરીએ, તો 6 3 18, તો એ પણ બની જશે 18 ચોરસ સેમીનું ક્ષેત્રફળ વાળું. પછી હવે એની પરિમિતિ માપીએ, તો આ 6, આ 6, 6 ને 6 12, આ 3 15, આ 3 18, તો એ પરિમિતિ કેટલી મળી? 18 મળે, ઠીક છે. હવે ક્વેશ્ચન નંબર 32, જો કોઈ ચોરસ એ છે જેનું ક્ષેત્રફળ 81 ચોરસ સેમી છે તથા બીની લંબાઈ ચોરસ એની કરતાં બમણી છે, તો આ પરથી નીચેના જવાબ
आपो। तो सौ प्रथम तो चौरस ए नो आपणे दाखलो गणवो पड़शे अने चौरस ए नी लंबाई आपणे गणवी जोईए जेथी करीने आपणे ए नी लंबाई मळे तो बी नी पण मळी जशे। केम तो बी नी ए करता बमणी छे एटले बे गणी छे। तो जोईए 81 चौरस सेमी छे तो लंब चौरस एनु क्षेत्रफळ बराबर लंबाई गुणिया लंबाई 81 लंबाई गुणिया लंबाई थई जशे तो 90 90 81 माटे लंबाई केटली थई गई ए चौरस नी 9। હવે બીજો ક્વેશ્ચન ચોરસ બી ની લંબાઈ શોધો તો એ કરતા કેવી હતી બમણી તો 9 2 18 તો 18 સેમી થઈ જશે તો એની ગણતરીમાં 18 સેમી લખા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 ચોરસ એ ની પરિમિતિ શોધો। ચોરસ એ ની પરિમિતિ શોધીએ તો 9 + 9 + 9 + 9 અથવા તો 9 × 4 તો 9 4 36। એ જ રીતના બી ની પરિમિતિ શોધી હોય તો 4 × 18 તો 18 × 4 = 72 તો 72 સેમી થશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 ચોરસ બી નું ક્ષેત્રફળ શોધો। તો ચોરસ બી નું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ લઈને એક ની લંબાઈ કેટલી હતી 18 તો 18 × 18 કેટલી થઈ જશે તો આ બે નો ગુણાકાર કરતા આપણને મળશે 324। ઠીક છે 324 તો આમ આનું ક્ષેત્રફળ મળશે 324। હવે ક્વેશ્ચન નંબર 6 ચોરસ બી ની પરિમિતિ અને ચોરસ એ ની પરિમિતિ કરતા કેટલી વધુ છે તો આપણે એને સરખાવવી પડે તો બાદબાકી કરીએ મોટું કોણ છે તો કે બી એની પરિમિતિ 18 મળી હતી રાઈટ આપણે પરિમિતિ કીધું છે ને પરિમિતિ કેટલી પરિમિતિ વધુ છે તો પરિમિતિ બી ની કેટલી મળી હતી 72 એની કેટલી મળી હતી 36। ઠીક છે તો બી ની પરિમિતિ માઇનસ એની પરિમિતિ બાદ કરતા 72 - 36 તો કેટલી વધુ થઈ તો બી ની પરિમિતિ 36 જેટલી વધુ થઈ। ક્વેશ્ચન નંબર 7 ચોરસ એ અને બી નું ક્ષેત્રફળ કેટલા ગણું છે તો ક્ષેત્રફળ છે કેટલું તો કે 324 બી નું અને એ નું ક્ષેત્રફળ હતું 81 ઓલરેડી પેલા જ ક્વેશ્ચન માં આપ્યું હતું તો બે નું બાદ ભાગાકાર કરતા શું કરશે તો કે 81 × 4 કેટલા થઈ જશે તો કે 324। એનો મતલબ બી નું ક્ષેત્રફળ એ ચોરસ એ કરતા 4 ગણું છે। ઠીક છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33 લંબચોરસ એ લંબાઈ 40 પહોળાઈ 20 હોય તેવા ક્ષેત્રફળનું લંબચોરસ બી અને એની લંબાઈ શોધો। ઓલરેડી ક્વેશ્ચન આપી દીધો છે તો તમારે અહીંયા આપણે જેમ આગળ કર્યું એ જ રીતના પરિમિતિ કેટલી વધુ છે ઓછી છે શોધવાનું છે તો ટ્રાય કરજો મળી જશે। ઠીક છે તો અહીંયા આપણે કેટલા આજે ક્વેશ્ચન કર્યા તો કે ક્યાંથી શરૂ કર્યું હતું 27 થી 33 સુધીના ક્વેશ્ચનો કર્યા। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।